Properties one, sodium carbonate is a white crystalline solid which exists as a decahydrate. जो अबे आपने एक कार्बन है तो मीथेन कहिए छे, बे कार्बन है तो डीथेन, प्रोपेन, ब्यूटेन, पेंटेन, પછી છ હોય તો હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. ડેકેન ઇટ મીન્સ ધેટ ઇટ ઇઝ અ 10 કાર્બન છે. તો એને નું CO3 ઇન્ટુ 10 H2O છે તો 10 હોય એટલે શું કહેવાય ડેકેન. સપોઝ 11 હોત તો અનડેકેન કહેવાય. શું કહેવાય અનડેકેન. અને 12 હોય તો એને ડોડેકેન કહેવાય. શું કહેવાય ડોડેકેન. This is called a washing soda. A normal term of the Canadian CO3 to 10 H2O is a key term, washing soda ni term. It is readily soluble in water. Obvious che, washing soda che, to it sama dissolve thase, water ma dissolve thase. On heating the decahydrate loses its water of crystallization to form monohydrate. Mono means one. Like aapni paase 9 H2O hota, sorry 10 H2O hota, emathi 9 H2O shu thai gaya? વેપોરાઇઝ થઈ ગયા પણ એક સિંગલ H2O છે યસ ઇટ ઇઝ બેટર અબાઉટ 373 કેલ્વિન ધ મોનોહાઇડ્રેટ બીકમ કમ્પ્લીટલી એનહાઇડ્રસ એનહાઇડ્રસ ઇટ મીન્સ ધેટ ધેર ઇઝ નો પ્રેઝન્સ ઓફ વોટર એન્ડ ચેન્જ ટુ અ વ્હાઇટ પાવડર કોલ્ડ સોડા S અંડરલાઈન તમને સોડા S કોને કહેવાય નહીં ખબર તો આપણે આવું લખીએ છીએ આપણે આવું લખીએ છીએ Na2CO3 into 10 H2O તો આ ટર્મ છે કઈ છે વોશિંગ સોડા ની છે બટ જો આમાંથી આ 10 to 10 વોટર મોલેક્યુલ્સ રિમૂવ કરી દઉં તો શું વધે છે Na2CO3 તો આ જે ટર્મ બની આને શું કહેવાય સોડા S શું કહેવાય આને સોડા S પછી જો NaOH હોય તમારી પાસે અને કયું કહેવાય કોસ્ટિક સોડા શું કહેવાય આને કોસ્ટિક સોડા બરાબર નીચે બે રિએક્શન આપી છે ગઈકાલ કરી હતી એક છે Na2CO3 ઇન્ટુ 10 H2O પછી એરો કરીને લખ્યું છે શું 373 સોરી 375 કેટલા વોટર મોલેક્યુલ્સ ગયા 9 ગયા પછી જો તમે એને અબોવ 373 કેલ્વિન ટેમ્પરેચર આપો છો તો શું ફોર્મ કરશે બધા નીકળી જશે એટલે શું મળી જશે સોડા S कार्बोनेट पार्ट ऑफ द सोडियम कार्बोनेट गेट हाइड्रोलाइज्ड बाय द वाटर टू फॉर्म एन अल्कलाइन सॉल्यूशन और जो कार्बोनेट वो आउ हो चुका है Na2CO3 से मां कार्बोनेट कंटेनिंग पोर्शन ऑफ CO3 था सर और हम आज CO3 से आयनाइजेशन करू तो शू मिलसे CO3 - 2 यानी रिएक्शन को जोड़े करिए छे वाटर वाटर नो आयनाइजेशन शू થાય H+ OH- आ H+ से आनी जोड़े कनेक्ट कर જો ફર્સ્ટ ઓફ ઓલ યુ સી ઇટ ઇઝ યુઝ્ડ ઇન ધ વોટર સોફ્ટનિંગ તમે ઘરે બોર હોય ટ્યુબવેલ હોય એમાંથી વોટર નીકળે પી જાવ તો તમે વીજળી નમીને ગળામાં ફેંક થશે એનું રીઝન કે વોટર કેવું છે હાર્ડ વોટર છે સોફ્ટ વોટર નથી તેથી આપણે આરો પ્લાન્ટ હોય ને ત્યાં એક મેમ્બ્રેન રાખીએ છીએ જેમાંથી વેસ્ટ વોટર બહાર નીકળે છે અને મેમ્બ્રેન હોય એનું કામ શું હોય કે જે હાર્ડ વોટર છે એને શેમાં કન્વર્ટ કરે સોફ્ટ વોટર સોફ્ટ ઇટ મીન્સ ધેટ કે જેની પીએચ નિયર અબાઉટ 7.5 ટુ 8.5 ની વચ્ચે હોય બરાબર સો મારે એવું વોટર જો ક્રિએટ કરવું હોય એના TDS છે એને ડિક્રીઝ કરવા હોય TDS મીન્સ ધેટ ટોટલ ડિઝોલ્વ સોલ્ટ મારે એને ડિક્રીઝ કરીશ તો શું મળશે સોફ્ટ વોટર મળશે સો આપણે જે અહીંયા યુઝ કરીએ છીએ વોશિંગ સોડા એ શેના માટે યુઝ થાય છે ફોર ધ સોફ્ટનિંગ ઓફ ધ વોટર બરાબર વોટરને સોફ્ટ કરવાનો એટલે કોઈ ઝાકટ મારે ને ધીમે ધીમે કેવું નહીં ઉપર તમે જાઓ પાણી પીવા માટે તો એ જે રૂમ છે ને એ રૂમની અંદર આરો પ્લાન્ટ છે બરાબર ત્યાં ફર્સ્ટ જે ટેન્ક આવે ને અંદર એ ફર્સ્ટ ટેન્કની અંદર જે પણ વોટર આવે એનું વોશિંગ થાય વોશિંગ શેનાથી થાય બાય ધ વોશિંગ સોડા એટલે કે એની અંદર જે કોઈ પણ ઇમ્પ્યુરિટીઝ હોય અથવા તો જે કોઈ હાર્ડનેસ હોય એ હાર્ડનેસ પરમાનન્ટલી શું થઈ જાય રિમૂવ થાય યાદ હોય તો ટેન્કમાં છેલ્લો યુઝ હતો
to remove any permanent hardness of the water. The permanent hardness એટલે કે total dissolved salt છે અને એને શું કરવાનું છે આપણે એની hardness ને remove કરવાનું. સેકન્ડ જો લોન્ડ્રી કા તો ખબર છે કપડા ધોવામાં. આફ્ટર ધેટ ક્લીનિંગ આપણે બધા ગાડીઓ ધોવામાં એમાં ઉપીજ નાખી દઈએ અલગ વોશ કરી એના પછીનો મેઇન યુઝ છે. ઇટ ઇઝ યુઝ્ડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ ગ્લાસ સોપ એન્ડ બોરેક્સ એન્ડ કોસ્ટિક સોડા. જો કોસ્ટિક સોડા એટલે ખબર છે કયો હોય એને હોય ગ્લાસ બનાવવામાં એઝ વેલ એઝ બીજું શું બનાવવાનું છે આપણે સોપ તો આ બંને ની અંદર એને ટુ CO3 નો યુઝ થશે. બટ બોરેક્સ આ ટર્મ યાદ હોય તો મેં તમને આવું એક શીખવાડ્યું હતું પ્લેટિનમ વાયર છે આપણે આગળ બીજ બનાવશું બરાબર. તો આ લૂપ ની અંદર જે કોઈ પણ તમે કલર વેરિએશન શો કરો છો ઇન યોર ફ્લેમ ટેસ્ટ તો એ ફ્લેમ ટેસ્ટ ની અંદર અહીંયા જે બીડ ફોર્મ થશે શું ફોર્મ થશે બીડ. અને એ બીડ ની અંદર જો તમારી પાસે કયો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે બોરોન પ્રેઝન્ટ છે તો એ બોરેક્સ બીડ કહેવાય. શું કહેવાય બોરેક્સ બીડ. નોર્મલી એનું ફોર્મ્યુલા Na2H2B4O9 હોય છે બટ આનું કામ નથી કારણ કે આ હાયર સ્ટડીઝમાં આવશે એ MSc કરો તો બરાબર. પણ આપણે એક યાદ રાખીએ કે આજે આપણે ફ્લેમ ટેસ્ટ કરી છે તો એ ફ્લેમ ટેસ્ટ ની અંદર જે કોઈ પણ બીડ ફોર્મ થયું એ બીડ છે એ બીડ છે નું હોય છે. જો બોરેન બોરોન નું હોય તો બોરોન નું બીડ છે એ શું ફોર્મ કરે છે બોરેક્સ. ઘરે કદાચ ખબર હોય તો આવો વર્ડ યુઝ કરેલો છે એમ કહો છો બોરિક એસિડ. આપણા ઘરે જે કોઈ પણ કઠોળ હોય એ કઠોળને સાચવા માટે આવડો પાવડર નાખીએ એટલે એના અંદર જીવાત ના આવે. એ જે બોરિક એસિડ નાખો છો ને આ બોરેક્સ માંથી જ ફોર્મ થાય બરોબર. જો ગ્લાસ બનાવવામાં કઈ રીતે તમે ગ્લાસ બનાવો ને તો અત્યારે આ ગ્લાસ છે સપોઝ એ ગ્લાસને તમે બ્રેક કરી નાખો નાના નાના પીસીસ થઈ ગયા પછી તમે એને બરોબર ગરમ કરો પાછા બધાને જોઈન્ટ કરો પછી એમની વચ્ચે જે કોઈ પણ ઇમ્પ્યુરિટીઝ છે એને રિમૂવ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ વોશિંગ સોડાનો યુઝ કરીએ. ઓલસો સોપ યાદ હોય તો સોપની અંદર તમે 10th હતા ત્યારે જે અહીંયા હતા એમને મેં ઓલી આખી ચેઇન દોરાવી 17 કાર્બન હોય સોપ હોય તેની અંદર 17 કાર્બન હોય ડિટર્જન્ટ હોય તો 14 કાર્બન. તો જે 17 કાર્બનની ચેઇન હતી ને એ ચેઇન ટુવર્ડ ધ ઓઇલ એટ્રેક્ટ થતી હતી અને જે હેડ પોર્શન હતો એ ટુવર્ડ ધ વોટર એટ્રેક્ટ થાય. જે હેડ પોર્શન છે ને હેડ પોર્શન ક્રિએટ કરવામાં કોનો યુઝ થાય વોશિંગ સોડાનો યુઝ થાય છે બરાબર. કઈ રીતે કદાચ તમને યાદ હોય તો આપણે આ રીતે શું કરતા હતા છેલ્લે એવું લખતા હતા C++ NA+ બરાબર. તો આ જે પોર્શન છે આ પોર્શન ક્રિએટ કરવામાં શેનો યુઝ થાય છે વોશિંગ સોડાનો યુઝ થાય. ઇટ ઇઝ યુઝ્ડ ઇન ધ પેપર પેઇન્ટ એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. ટેક્સટાઇલ હોય એટલે ઓલ ટાઈપ ઓફ ફેબ્રિક્સ છે તો ફેબ્રિક્સ આવે એટલે કે ભાઈને વોશ કરવા માટે એનો યુઝ થશે. અને ધ ટર્મ પેઇન્ટ પેઇન્ટની અંદર વોશિંગ સોડા શું કરશે પેઇન્ટ કરીએ છીએ તેની અંદર વોશિંગ સોડાનું કામ શું. જો પેઇન્ટ હોય તે ટુ ટાઈપના પેઇન્ટ હોય એક વોલ પેઇન્ટ હોય અને બીજો ઓઇલ પેઇન્ટ હોય. ઓઇલ પેઇન્ટ હોય ને દરવાજાને એના ઉપર લાગે બરાબર. વોલ પેઇન્ટ હોય એના ફોતરીઓ નીકળે આપણે જ્યારે કદાચ પાણી પાણી આવી ગયું હોય ઘરમાં તે જગ્યાએ તેનો પોર્શન નીકળી જાય. પણ જે ઓઇલ પેઇન્ટ હોય એનું આખું લેયર એ જે લેયર છે એ લેયર છે નાથી ફોર્મ થયું હતું બાય ધ વોશિંગ સોડા. એટલે કે તમને ખબર હોય તો આખું કન્ટેનર છે તમારી પાસે કલર એની અંદર તમે ટર્પેન્ટાઇન નાખો અને પછી બરોબર સ્ટર કરો છો બરોબર. પણ એ ટર્પેન્ટાઇન નાખીને સ્ટર કર્યું ને તમારા કલરને થોડું થિકનેસ વાળું હોય એનાથી થીક બનાવે. પણ ગમે ત્યારે ગમે તે ડબલ્યુ તે વ્હાઈટ કલરનો જ હોય તમે જે કલર કહો ને એની ટ્યુબ નાખીને પછી સ્ટર કરી નાખો છો બરાબર. તો એ જે ટ્યુબ છે એ ટ્યુબની અંદરથી જે કલર મિક્સ કર્યો ને મિક્સ કરેલો કલર છે એનો ફોર્મ થાય વોશિંગ સોડા. ઓલસો ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેબોરેટરી રિએજન્ટ ફોર બોથ ઇન ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ યાદ છે ક્વોલિટેટિવ હોય તો શેના ઉપર ડિપેન્ડેડ હોય એની ક્વોલિટી ઉપર ડિપેન્ડેડ હોય અને ક્વોન્ટિટેટિવ હોય તો એની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડેડ હોય તમે કેટલી ક્વોન્ટિટી યુઝ કરી. સમજાયું તું નહોતું સમજાયું મેં પ્રેક્ટિકલી ના. તો તમે 11th છો ને તમારે ટુ ટાઈપના પ્રેક્ટિકલ આવશે એક ક્વોલિટેટિવ એનાલિસિસ બીજા ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. આપણે 10th તો ત્યારે કહેતા હતા કે
કે એસિડ પ્લસ બેઝ કરવાનો એટલે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન ફોર્મ કરશે. અને ન્યુટ્રલાઇઝેશન રિએક્શન ફોર્મ કરી તો આપણને આપશે શું? સોલ્ટ અને વોટર. પણ હું લેબોરેટરીની અંદર જે મિક્સ કરું છું એસિડિસે અને બીજું કોણ છે બેઝ, તે ન્યુટ્રલ થઈ ગયું કે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ કે નહીં મને ખબર ક્યારે પડશે? જો એ ચેક કરવું હોય તો શું કરવાનું? તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ચેક કરો તો ત્યાં ઓલું વોલ્યુમ રિલેટેડ આવતું, એમાં ડ્યુરેટની પેજ ને બધું જોયું. તો ડ્યુરેટ છે ને 50 ml ની હોય, એ 50 ml ની ડ્યુરેટની અંદર આપણે બેઝ ફિલઅપ કરીએ છીએ. ડ્યુરેટ છે એની અંદર શું ફિલઅપ કરવામાં આવે? બેઝ. પછી એક સ્મોલ બીકર હશે, એની અંદર હું એસિડ આપીશ અને એને તમારે બાય ધ પીપેટ 10 ml લેવાનું હોય. આમાં ધ્યાન રાખો, કારણ કે પીપેટથી આપણે લઈએ ને ત્યારે પીપેટમાં બાય ધ માઉ શું કહું પડશે, એ સબ કરવાનું, એના રાઉન્ડ હોય ને એ રાઉન્ડ સુધી એ લઈ જવાનું અને પછી એને ટ્રાન્સફર કરવાનું છે એમાં ફ્લાસ્કની અંદર. ઘણી વાર એવું થાય કે તમે વેચવા જાઓ અને પી જાઓ, જો એસિડ છે પી ગયા તો સિસ્ટમ બગડી શકે, બરાબર. પણ એ છે કે આપણે અહીંયા સ્કૂલ લેવલ ઉપર છે એટલે એટલું બધું કોન્સન્ટ્રેટેડ નહીં. હા, પણ રોબર્ટ બોયલે કીધું તો અનુભવ થશે, એસિડ છે તો ટેસ્ટ કેવો હોય? સોર એ બેઝ હોય તો લીટર. અમુક પ્રેક્ટિકલ એવા છે જેમાં બેઝને સર્વ કરવાનો આવશે, અમુકમાં એસિડ. જો પી ગયા તો ઇઝીલી કહી શકું છો એસિડ સોર છે, બેઝ કેવો છે લીટર. એને ટ્રાન્સફર કર્યું છે એની અંદર ફ્લાસ્કની અંદર. પછી તમે એની અંદર ઇન્ડિકેટર નાખશો. યાદ હોય તો તમે 10th માં આ વસ્તુ કરી હતી, ફર્સ્ટ એક્ટિવિટી આવતી હતી ફિનોફથેલિન ને મિથાઇલ હોય છે, બરાબર. કે ફિનોફથેલિન છે તો એસિડ નાખશો તો કલર ચેન્જ નહીં કરે, પણ જો બેઝ નાખશો તો એ કલર ચેન્જ કરે છે. તો ઇન્ડિકેટર નાખશો એટલે તમારો જે ફ્લાસ્કની અંદર એસિડ હતો એમાં કલર વેરિએશન શો થશે. પછી તમે બાય ધ ડ્યુરેટ ડ્રોપ બાય ડ્રોપ બેઝને એડ કરો ત્યારે શું થશે? એ રિએક્શન ન્યુટ્રલ થવાની ટ્રાય કરશે. ટ્રાય કરશે એટલે કે પહેલાં ડ્રોપ નાખ્યું થોડો કલર ચેન્જ થશે, પણ તમે સ્ટર કરશો એટલે શું થઈ જશે? કલર બી શક્ય હતો. જો એ તમારો કલર સાવ ચેન્જ થઈ જાય, સપોઝ તમારી પાસે કલરલેસ સોલ્યુશન છે એમાંથી તમે ગ્રીન કલર શો કર્યો, તો એ કલર વેરિએશન થાય ત્યારે સમજવાનું તમારી રિએક્શન કેવી છે? ન્યુટ્રલ, બરાબર. તો ત્યારે તમે ક્વોલિટેટિવની જગ્યાએ તમે મેઝરમેન્ટ કરો છો ક્વોન્ટિટેટિવ, એટલે કે તમે ડ્યુરેટમાંથી કેટલો બેઝ નાખ્યો ત્યારે તમારી રિએક્શન ન્યુટ્રલ થઈ, ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડેન્ટ છે. દેટ્સ વાય શું કહે છે? ક્વોન્ટિટેટિવ. પણ વિચારો કે હું તમને વોચ ગ્લાસ આપું, એની અંદર અનનોન સબસ્ટન્સ આપી દીધો, મને નથી ખબર કે આમાં શું છે, તમને નથી ખબર, અને પછી કહો કે આમાં પોઝિટિવ નેગેટિવ ફાઇન કરીને આપો. એ પ્રેક્ટિકલ છે, એને કહેવાય ક્વોલિટેટિવ. કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ? કેમિકલ રિએક્શન પરફોર્મ કરશું અને એમાંથી આપણને શું ઓબ્ઝર્વેશન મળ્યું એ ચેક કરીએ છીએ. શું એમાં ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડેન્ટ નથી, શેના ઉપર ડિપેન્ડેન્ટ છે? એની રિએક્ટિવિટી અથવા તો એની ક્વોન્ટિટી ક્વોલિટી, બરાબર. તો એ બે મેઝરમેન્ટ છે, બંને મેઝરમેન્ટમાંનો સૌથી વધારે યુઝ થાય છે. કોનો? વોશિંગ સોડા. ઓકે, ચાલો હવે સપોઝ આપણે મીઠું બનાવવું છે NaCl, NaCl ફોર્મ કરવું હોય તો કઈ રીતના કરશું? અત્યારની જે રિસેન્ટલી ચાલતી હોય ટેકનિક ભાવનગર સાઈડ ગયા હોય તો ખબર, જે સી વોટર હોય ને એને આપણે શું કરે? ક્યારા જવા ઉપર બનાવીને એની વચ્ચે સી વોટર સનલાઇટ આવે એટલે વોટર બધું શું થાય? ઇવોપરેટ થશે. વોટર ઇવોપરેટ થયું પછી ઉપરની જે સોઇલ છે બધી કયા કન્ટેનિંગ હોય? સોલ. ત્યાંથી તમે એને કલેક્ટ કરી લો એટલે જે રેડિશ બ્રાઉન સોલ્ટ હોય લઈ ગયો છે તમારો રોક સોલ્ટ, અને એ રોક સોલ્ટ છે એને પછી ક્વોલિફિકેશન કરો. ક્વોલિફિકેશન શેનાથી થાય? હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ, HCl જ છે પણ કયા ફોર્મમાં છે? ગેસ. ગેસિયસ ફોર્મમાં હોય તેમ શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ. જો લિક્વિડ ફોર્મમાં હોય તો તમે એમ કહી શકો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર. તો એ રોક સોલ્ટ ઉપરથી તમે શું પાસ કરી દો? હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ પાસ કરી દો એટલે કેવું થઈ જશે? પ્યોર થશે. જોડે જોડે એની અંદર આયોડિન પણ નાખી દેવાનો છે, મીન્સ આયોડિનને પણ પાસ કરશો એટલે એની અંદર આયોડિન પણ આવશે. હવે વિચારો કે આપણી પાસે સી વોટર બહુ બધું છે, તેમાં ખાલી NaCl એક જ સોલ્ટ હશે કે બીજા બધા હશે? હશે. મીન્સ કે ઓકે સર, CaCl2 હશે, MgCl2 હશે કે નહીં? તો આ બધા સોલ્ટ તો એની પાસે પ્રેઝન્ટ છે, પણ એ સિવાય આપણી પાસે કોણ આવે છે એમાં? NaCl. અને જ્યારે તમે ઇવોપરેશન ટેકનિક યુઝ કરો તે ઇવોપરેશન ટેકનિકની અંદર મોસ્ટલી MgCl2 અને CaCl2 એ ડિસોલ્વ થઈ જાય છે,
डिजोल्वते गए कि वाटर छोड़ा सुते जैसे इवोपरेट थे जैसे हां इन केस कोई MgCl2 के CaCl2 पड़ रहे हो जो तुम HCl गैस पास करो ती पास पर सो एंजॉय रिमूव थे जैसे मींस के तुम्हारे पास छल्ले कौन बचे ओनली NaCl बच विचारो कि आपने ईच एंड एवरी ईयर 50 लाख टन जितलो NaCl से प्रोड्यूस करिए छे बराबर केटलो NaCl से NO सॉल्युबिलिटी चेक करो ते 100 ml वाटर में एनी अंदर 36 ग्राम ऑफ NaCl से डिसॉल्व થઈ શકે પછ જો તમ 37 કરવા જાવ તે ડિસોલ્વ થતું નથી આના રિલેટેડ કદાચ કન્સેન્સસ એ કીધું હશે ત્રણ વસ્તુ સેચ્યુરેટેડ સોલ્યુશન અનસેચ્યુરેટેડ અને સુપર સેચ્યુરેટેડ સેચ્યુરેટેડ સોલ્યુશન નો મીનિંગ શું થાય વેન નો મોર સોલ્યુટ ઇઝ ડિસોલ્વ ઇન ધ સોલ્વન્ટ બરાબર મીન્સ કે હું પાણી લઉં છું એની અંદર સોલ્ટ નાખતો જો નાખતો છું પણ એક કન્ડિશન એ આવશે કે પછી સોલ્ટ ડિસોલ્વ થવાનો નથી તે જે તમે સોલ્વન્ટ લીધો છે એની અંદર મેક્સિમમ ક્વોન્ટિટીમાં કોને રાખવાનો સોલ્યુટ ને રાખો એક મેક્સિમમ ક્વોન્ટિટીમાં સોલ્યુટ નાખો તમે અને ડિસોલ્વ થયો તો એ સોલ્યુશન ફોર્મ થયે કયો હશે સેચ્યુરેટેડ મેં તમને નાખતા ધ્યાન પછી ડિસોલ્વ ન થતો ની અનડિસોલ્વ ફોર્મમાં એટ ધ બોટમ ઓફ ધ વેસલ પડ્યું રહ્યું છે તો અનસેચ્યુરેટેડ અને જે બોટમ ઉપર પડ્યું રહ્યું એને હું વાર્મિંગ કરું ઇટ મીન્સ નિયર અબાઉટ 5 ડિગ્રી જેટલો શું હીટ અપ તો ડિઝોલ્વ થઈ જતો હોય તો શું કહેવાય એને સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન તો અહીંયા જે તમને જે વાત કરી છે ને એ કઈ છે સેચ્યુરેટેડ એટલે કે તમારી પાસે 100 ml ઓફ વોટર હોય ને તેમાં મેક્સિમમ કેટલા ગ્રામ 36 ગ્રામ ઓફ NaCl શું થાય ડિઝોલ્વ થશે એના માટે સરટેન ટેમ્પરેચર એ છે 273 કેલ્વિન વિચાર કરો 273 કેલ્વિન તો કન્ડિશન કઈ એપ્લાય કરીએ છે STP કે NTP STP એ કન્ડિશન એપ્લાય કરી છે STP ઇફ મે હું કીધું કે 300 કેલ્વિન ઓર 298 કેલ્વિન છે તો કઈ કન્ડિશન થાત NTP કન્ડિશન થાત ઓકે ચેક કરો એને એમાં કોઈ રિએક્શન્સ નથી NaCl ધ મોસ્ટ અબન્ડન્ટ સોર્સ ઓફ સોડિયમ ક્લોરાઇડ ઇઝ અ સી વોટર અત્યંત ખબર છે કે સૌથી વધારે ક્યાંથી મળવાનું છે સી વોટર અને લાઈન વિચ કન્ટેન 2.7 ટુ 2.9% બાય માસ ઓફ ધ સોલ્ટ જેટલા માસ ની અંદર સોલ્ટ છે ઇન સી વોટર એમાંથી 2.5 ટુ 2.7% કોણ અવેલેબલ છે NaCl અવેલેબલ છે ઇન ટ્રોપિકલ કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા કોમન સોલ્ટ ઇઝ જનરલી ઓબટેન્ડ બાય ઇવોપરેશન ઓફ ધ સી વોટર એટલે કે આપણા જો કોઈ કન્ટ્રીઝ છે ટ્રોપિકલ કન્ટ્રીઝ નો મીનિંગ શું થાય ટ્રોપિકલ લેવલ્સ માં સર ટ્રોપિક એરિયાસ ની અંદર હોય છે એ જે કેસ કરીએ છીએ આપણે ક્યારે બનાવીને વોટર સ્ટોર કરીએ છીએ એમાંથી શું કરીએ છીએ એનું ઇવોપરેશન કરીએ છીએ એપ્રોક્સિમેટલી 50 લાખ ટન ઓફ સોલ્ટ આર પ્રોડ્યુસ એન્યુઅલી ઇન ઇન્ડિયા બાય ધ સોલર ઇવોપરેશન એટલે કે આપણે આ ટેકનિક થી કેટલા ટન 50 લાખ ટન છે તો શું કરીએ છીએ NaCl ને પ્રોડ્યુસ કરીએ છીએ ક્રૂડ સોડિયમ ક્લોરાઇડ આપણી લેંગ્વેજ માં રોક સોલ્ટ ક્રૂડ સોડિયમ ક્લોરાઇડ એને આપણે શું કહીએ છીએ રોક સોલ્ટ જનરલી ઓબટેન બાય ધ ક્રિસ્ટલાઇઝેશન ઓફ બ્રાઇન ઓફ સોલ્યુશન સનાતી મને સર ક્રિસ્ટલાઇઝેશન કરો છો અને સનુ બ્રાઇન ઓફ સોલ્યુશન બ્રાઇન સોલ્યુશન બ્રાઇન એટલે સોલ્ટી સોલ્યુશન સોલ્ટી એટલે કે NaCl પ્લસ વોટર વિચ કન્ટેઇન સોડિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ ક્લોરાઇડ એન્ડ મેગ્નેશિયમ ક્લોરાઇડ એઝ અ ઇમ્પ્યુરિટીઝ ઇટ મીન્સ કે આપણે લખો પડી કે જે કોઈ પણ સી વોટર છે એની અંદર આ બધા સોલ્ટ પ્રેઝન્ટ છે ખાલી NaCl છે એવું છે નહીં કઈ કઈ છે ચેક કરો ફરીથી સોડિયમ સલ્ફેટ છે પછી કેલ્શિયમ સલ્ફેટ કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 એન્ડ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 આર ઇમ્પ્યુરિટીઝ બીકોઝ ધે આર ડિલિક્વિઝન ડિલિક્વિઝન કોને કહેવાય એબ્સોર્બ થશે કે નહીં એબ્સોર્બ મોઇસ્ચર ઇઝીલી ફ્રોમ ધ એટમોસ્ફિયર એટલે કે ઇઝીલી શું કરે છે એટમોસ્ફિયર માંથી એબ્સોર્બ કરે છે યાદ કરો તો આઈ વસ્તુ સ્ટડી કરી છે તમે ટેન્થ માં તો ત્યારે ઓલી કોરોઝન વાળી થિયરી હતો બરાબર કે કોરોઝન વાળી થિયરી માં આપણે ઓલી એક ડાયાગ્રામ હતી ત્રણ ટેસ્ટ ટ્યુબ ડ્રો કરતા હતા ત્રણ ની અંદર એક એક ઓર બે બે આયન ની સ્પીકી હતી ફર્સ્ટ ની અંદર એવું કહેતા હતા કે વોટર છે બીજો ખાલી વોટર જ બીજામાં ઓઇલ એન્ડ વોટર ત્રીજામાં એન્ડ આઈ જસ્ટ CaCl2 રહે
એ શું કરે બધી વોટર વેપર જેટલી પણ છે તો મોઈસ્ચર સી બધા શું કરે એબ્સોર્બ કરે અને ડ્રાય એર ક્રિએટ બીજા KCACL યુઝ કરો સેના માટે ફોર ધ એબ્સોર્પ્શન ઓફ ધ મોઈસ્ચર તો અહીંયા પણ CACL2 અને બીજો કયો છે MCCL સેના માટે યુઝ થાય છે To obtain pure sodium chloride, the crude salt is dissolved in minimum amount of water. Atom yaad rakhjo ya tumne crystallization process si padhe chhe. Mar puchho hai to puchhi sako explain about the crystallization process. To the crystallization process ma shu kidu chhe. To obtain a pure sodium chloride, mare kevo sodium chloride joye chhe ekdam pure. To hu shu karish check karo. Crude salt chhe ene dissolve karish sema minimum amount of water. એટલે કે ત્યાં સોલ્યુટ વધારે છે સોલ્વન્ટ કેવું છે ઓછું છે એન્ડ ફિલ્ટર ટુ રિમૂવ ઇનસોલ્યુબલ ઇમ્પ્યુરિટીઝ હવે થોડો થોડો થિંક કરતા જાઓ કે તમારી પાસે એક બીકર છે એમાં તમે 36 ગ્રામ ઓફ ક્રૂડ સોલ્ટ નાખી દીધું છે અને એની અંદર બે અબાઉટ 40 ml જેટલું તમે શું નાખ્યું છે વોટર બરોબર સ્ટર કરો અને પછી એ શું કરી દીધું છે ફિલ્ટર ફિલ્ટર કરશો એટલે કે ઇમ્પ્યુરિટીઝ હશે એ રિમૂવ થઈ જશે The solution then saturated with hydrogen chloride gas. આપણે સેચ્યુરેટેડ સેનાથી કરીએ છીએ હાઇડ્રોજન ક્લોરાઇડ ગેસ સેચ્યુરેટેડ કરવું વિથ ધ ગેસ ઇટ મીન્સ ધેટ એની અંદરથી ગેસને પાસ કરો એની અંદરથી કોને પાસ કરવો છે ગેસ ક્રિસ્ટલ ઓફ ધ પ્યોર સોડિયમ ક્લોરાઇડ સેપરેટેડ આઉટ તમે ખાલી હાઇડ્રોજન ક્લોરાઇડ પાસ કરશો તો અંદર શું થઈ જશે એના NaCl ના ક્રિસ્ટલ છે સેપરેટ આઉટ થઈ જશે કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ ક્લોરાઇડ બીંગ મોર સોલ્યુબલ ધેન ધ સોડિયમ ક્લોરાઇડ રીમેઇન ઇન ધ સોલ્યુશન તો સોલ્યુશન ની અંદર કોણ રહી ગયા CaCl2 અને MgCl2 પણ NaCl હતાઈ ક્રિસ્ટલ્સ બનાવીને બહાર નીકળ્યું અંડરલાઈન સોડિયમ ક્લોરાઇડ મેલ્ટ્સ એટ 1081 કેલ્વિન મીન્સ ધેટ મેલ્ટિંગ પોઈન્ટ એટલે બહુ જ હાઈ કેમ આટલો બધો હાઈ હશે યસ કયો કમ્પાઉન્ડ છે આયનિક કમ્પાઉન્ડ છે ઇફ તમારે એના બોન્ડને બ્રેક કરવો હોય તો એનર્જી કઈ દેવી પડશે હાઈ ધ સોલ્યુબિલિટી ઓફ NaCl ઇઝ 36 ગ્રામ ઇન 100 ગ્રામ ઓફ વોટર એટ 273 કેલ્વિન આર મેક્સિમમ છે ઇફ નિસ્કા સેચ્યુરેટેડ સોલ્યુશન બન્યા ધ સોલ્યુબિલિટી ડઝ નોટ ઇન્ક્રીઝ એપ્રિસિએબલી વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર તમ ટેમ્પરેચર ગમે એટલું વધારે પણ એની જોડે 36 ગ્રામ હતો 36.5 થશે પણ બહુ વધારે ઇન્ક્રીમેન્ટ શો કરશે નહીં ધેટ યુઝિસ મીઠાનો યુઝ ક્યાં કરીએ આપણે યસ પહેલો જ યુઝ છે તો ઇટ ઇઝ યુઝ ઇન અ કોમન સોલ્ટ ઓર અ ટેબલ સોલ્ટ ફોર અ ડોમેસ્ટિક પર્પસ કોમન સોલ્ટ એટલે આપણે ઘરે મીઠું આપણે ટેબલ સોલ્ટ એટલે ઇચ ઇટ ઇઝ યુઝ ઇન ધ પ્રિપરેશન ઓફ Na2O2 સોડિયમ પેરોક્સાઇડ એઝ વેલ એઝ NaOH and Na2CO3 then any preparations તમે યાદ હોય તો તમે 10th માં કરી આવ્યા હતા NaCl માંથી પહેલા NaOH બનાવ્યું પછી બેકિંગ સોડા બનાવ્યું પછી વોશિંગ સોડા બરાબર તો આમાં ઓલરેડી વોશિંગ સોડા તો આપણે સ્ટડી કર્યું હવે અત્યારે કોને બનાવવાનું છે NaOH બરાબર ચલો NaOH થોડું યાદ કરો તો તમારી રીતે જે આપણે ત્યાં 10th માં હતું યાદ હોય તો ક્લોર આલ્કલી પ્રોસેસ કેતા હતા યાદ છે ક્લોર આલ્કલી એ જ પ્રોસેસ છે શું કેતા હતા ક્લોર આલ્કલી માં પોઝિટિવ એન્ડ હોય એને શું કહેવાય એનોડ નેગેટિવ એન્ડ છે એને શું કહેવાય
બરાબર તમે નીચે તે આયતી એવું કરતા હતા બ્રાઇન એડ થયું અને અહીં જેવું તૈયારો કરી લખતા હતા બ્રાઇન આવું તો બ્રાઇનનો મિનિંગ શું હતો સોલ્ટી સોલ્યુશન ચલો સોલ્ટી સોલ્યુશન છે તો હું કહી શકું કે એની પાસે પણ છે NaCl છે પ્લસ વોટર ચલો આનું આયનાઇઝેશન કરો તો બંનેનું શું થશે આનું આયનાઇઝેશન Na પ્લસ Cl માઇનસ અહીંયા S plus OH minus. What's the deal of the first one react with the negative of second one? So what is it? Na OH plus Cl no OH. Yes sir. And here we apply electricity. It means that what is it? Electrolysis. What is it? Electrolysis. What is it? Electrolysis. Electrolysis. What is it? Hydrogen as a molecule removed. Yes sir. એઝ વેલ એઝ આ ક્લોરીન છે એ પણ શું થશે એઝ અ મોલેક્યુલ રિમૂવ થાય છે બરાબર સો હું આને મોલેક્યુલમાં કન્વર્ટ કરવા હોય તો બંનેને કેટલા મલ્ટીપ્લાય કરીશ ટુ થી સો ટુ એને ટુ સીએલ ટુ એચ ટુ ઓએચ કેટલા એનઓએચ ફોર્મ થાય ટુ પ્લસ શું રિમૂવ થશે એચ ટુ પ્લસ સીએલ આ ટર્મ તમે ટેન્થમાં કહી બરાબર પણ ત્યારે આપણે એનું ડીપમાં નહોતો પણ ટેન્થમાં તમારે એક રિએક્ટિવિટી સિરીઝ આવતું યાદ છે રિએક્ટિવિટી ની અંદર ચેક કરીએ તો પહેલો એલિમેન્ટ કોણ આવશે પોટેશિયમ પછી સોડિયમ તમ યાદ રાખજો કયો એલિમેન્ટ આવ્યું હતું સોડિયમ અહીં મારી પાસે સોડિયમ છે હાઇડ્રોજન સોડિયમ ની આજુબાજુ આવે કે સૌ નીચે આવશે લિસ્ટ રિએક્ટિવ માં લિસ્ટ તો આપણે જે અહીંયા હાઇડ્રોજન રિમૂવ કરીએ છીએ ત્યારે યાદ હોય તો ટેન્ક માં તમને બધા હતા હાઇડ્રોજન પોઝિટિવ છે એટલે નેગેટિવ સાઇડ થી રિમૂવ થશે ક્લોરીન નેગેટિવ છે એટલે પોઝિટિવ સાઇડ થી રિમૂવ થશે બટ આ રિએક્શન સાચી નોતી ઇન યોર ટેન્સ બરાબર સાચી રિએક્શન શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારો જે કોઈ પણ સોડિયમ છે એ સોડિયમ કોની જોડે મિક્સ અપ થાય છે HG HG મીન્સ ધેટ મર્ક્યુરી જો તમે કોઈ પણ કમ્પાઉન્ડ મર્ક્યુરી જોડે ફોર્મ કરો ને એટલે એનું એમાલગમ બનાવે શું બનાવશે એમાલગમ સો અહીંયા NaHG છે તો આ બંનેને કમ્બાઈન કરું તો શું થશે NaHG પણ પાછા લખવું શું પડશે એમાલગમ થી એમાલગમ એને ફોર્મ કર્યું આ એમાલગમ ની રિએક્શન પછી કોની જોડે કરવાની છે તમારે તમારા વોટર મોલેક્યુલ ઓર તમારા સોલ્ટી સોલ્યુશન બરાબર ચલો રિએક્શન યાદ નથી રાખવાની બટ હું અહીંયા એવું લખું કે મારી રિએક્શન શું કરવી છે ફોર ધ એનોડ અને બીજું ક્યાંથી ફોર ધ કેથોડ તો તો એનોડ સાઈડ થી જે કંઈ પણ રિમૂવ થતું હોય એની રિએક્શન એ સાઈડ લખો પછી કેથોડ સાઈડ થી જે રિમૂવ થતું હોય એની રિએક્શન ત્યાં લખો ચલો કેથોડ છે એટલે ચાર્જ કેવો છે નેગેટિવ છે તો આ નેગેટિવ ચાર્જ એને અટ્રેક્ટ કોણ કરે પોઝિટિવ કરશે ચલો પોઝિટિવ આપણી પાસે બે છે સોડિયમ એ છે અને બીજું કોણ છે HA છે મોર રિએક્ટિવ કોણ બંનેમાં પાક્કું તો અહીંયા કેથોડ ની રિએક્શન છે ને કેથોડ ની રિએક્શન માં શું લખાશે NaHG plus H2O એમ કે વોટર સોલ્યુશન તો છે તમે રિમૂવ કરશો તો શું રિમૂવ થશે એટલે કે ત્યાં મેઇનલી અટેચમેન્ટ કોનું થઈ જશે સોડિયમનું અટેચમેન્ટ થશે ત્યાં મેઇનલી અટેચમેન્ટ કોનું થશે સોડિયમ કારણ કે એની અંદર જે તમારું વોટરમાંથી હાઇડ્રોજન નીકળે છે એ હાઇડ્રોજન એટલો બધો રિએક્ટિવ નથી એની કંપેરમાં સોડિયમ છે કેવો છે મોર રિએક્ટિવ છે સો આ HG છે એને એઝ અ મોલેક્યુલ રિમૂવ કરી દેશે હાઇડ્રોજન છે એને પણ શું કરશે એઝ અ મોલેક્યુલ રિમૂવ કરી આપશે ઓક્સિજન છે એના સોલ્યુશનમાં મૂવ બેક કરશે બરાબર પણ સોડિયમ છે શું થઈ જશે ત્યાં કનેક્ટ થશે કઈ જગ્યાએ તો આ કેથોડ છે એ કેથોડ ઉપર કનેક્ટ થશે બરાબર પણ નેગેટિવ હોય તો નેગેટિવમાં OH અને Cl એમાં રિએક્ટિવિટી ચેક કરવાની આવતી નથી કારણ કે આ OH છે એ OH એ તો અહીંયા પોતાનું સોલ્યુશન બનાવવા રેડી છે કયું NaOH બરાબર એટલે એ તો કનેક્ટેડ છે બટ આ ક્લોરીન છે એ ક્લોરીન કેવો છે ફ્રી રેડિકલ છે એટલે ક્યાંથી રિમૂવ થઈ જશે ફ્રોમ ધ એનોડ સો મારે ત્યાં લખવું હોય તો આ રીતે લખાય Cl માઇનસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઇન ગિવ્સ Cl ટુ બરાબર આપણે ત્યારે આને ક્લોરાલ્કલી પ્રોસેસ કહેતા હતા પણ આ જે સેલ છે આપણે જે સેલ ડ્રો કર્યો છે તો જેની પાસે બે ઇલેક્ટ્રોડ હોય બેટરી હોય ઇલેક્ટ્રોલાઇટ હોય એને શું કહેવાય સેલ
तो आज सेल यूज करिए छे एंड कास्टनर केलनर सेल छे कास्टनर केलनर सेल बराबर आ सेल ની અંદર શું થાય છે તમારી ટોટલ રિએક્શન્સ છે રિએક્શન્સ ફોર્મ થાય છે આઉટ સર ચેક કરો છો सोडियम हाइड्रोक्साइड also known as caustic soda NaOH sodium hydroxide is generally prepared commercially by underline electrolysis of sodium chloride in a Kastner Kellner cell a brine solution kone kya hoy NaCl plus water is electrolyzed using a mercury cathode and a carbon anode इट मींस दैट क्या है तुम्हें एमालगम बनाया तो एक चीज तो ये सोडियम एमालगम क्या फॉर्म थयो तो के सोडियम पॉजिटिवली चार्ज होते है नेगेटिवली चार्ज कैथोड पास गयो तो तुम कैथोड ऊपर कोने रखो छे मर्क्यूरी ने रखो छो एना ऊपर कोने रखो छो कार्बन सोडियम मेटल डिस्चार्ज एट द कैथोड डिस्चार्ज એટલે કેથોડ માંથી ડિસ્ચાર્જ ન થતી પણ ડિસ્ચાર્જ થવો એટલે મૂવ કરીને એના ઉપર શું થશે એબ્સોર્બ થશે એટલે કે કેથોડ ઉપર કોણ એબ્સોર્બ થાય છે સોડિયમ એબ્સોર્બ થાય છે combine with the mercury to form sodium amalgam so sodium mercury jo combine thai to shun banase sodium mercury amalgam che no amalgam form kare che chlorine gas is evolved at the anode ya to kon evolve thai che chlorine no chlorine acid is jo cathode upar shun thai che na plus plus electron it means that shun banase sodium amalgam means that kya kidu to apne hg che e remove karvano che water ma thi h2 pan remove karvano che oxygen kya jase solution तो वही तो पण आपली पास सोडियम ते सोडियम एकलो शु करे छे कैथोड ऊपर रिएक्शन फॉर्म करे छे बराबर एना પછી एनोड ऊपर ની રિએક્શન છે કે એનોડ ઉપર શું થાય છે ક્લોરીન જે હતો એ ક્લોરીન જશે અને પોતે શું કરે છે ત્યાં કમ્બાઈન થાય છે બરાબર અને કમ્બાઈન થઈ શું કરશે એના ઇલેક્ટ્રોન્સ ને રીમૂવ કરશે નાઉ મેઈન ટર્મ ધ એમાલગમ ઇઝ ટ્રીટેડ વિથ ધ વોટર ટુ ગિવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ હાઇડ્રોજન ગેસ तो सोडियम हाइड्रोक्साइड फॉर्म થઈ શકશે કે હાઇડ્રોજન ગેસ ચલો આ રિએક્શન છે H2 છે તો હોઈ શકે H+ OH- છે પછી Hg તો જશે અહીંયા કોણ છે મારી પાસે Na+ આ Na+ OH- જોડે કમ્બાઈન થાય તો શું ફોર્મ કરી દેશે NaOH પણ પહેલેથી 2 પોર્શન રાખીએ એટલે કે આપણે હાઇડ્રોજન ગેસ ઈઝીલી નીકળી શકે ચલો અહીંયા H2 चेक करो ना H2 बनी है तो Na plus 2H minus कंबाइन थे जो बने दिला तो NaOH बचे H2 गैस ही और थे जो वेपन बाकी से Hg तो Hg बन सकते जैसे इना मॉलिक्यूल्स के अंदर रिमूव कर सकते बराबर सोडियम हाइड्रोक्साइड इज अ वाइट ट्रांसल्यूसेंट सॉलिड ट्रांसल्यूसेंट નો મીનિંગ એવો થાય કે એના પેલેટ્સ ફોર્મમાં હોય પણ એ પેલેટ્સ ફોર્મ કેવો હોય કે જો એને એટમોસ્ફિયર નથી મળ્યું ત્યાં સુધી જો તમે એકવાર બોટલ ખોલી અને એને એટમોસ્ફિયર મળશે તો પછી એ શું થઈ જશે રિએક્ટિવ થશે રિએક્ટિવ થશે એટલે કે પેલેટ્સ માંથી શું થઈ જશે એનું લિક્વિડ ફોર્મ થવાનું જાતે જાતે સ્ટાર્ટ કરી દેશે બરાબર એક મેલ્ટ એટ 591 કેલ્વિન એન્ડ ઇટ રેડીલી સોલ્યુબલ ઇન વોટર ટુ ગિવ અ સ્ટ્રોંગ આલ્કલાઇન સોલ્યુશન એને હોય સ્ટ્રોંગ બેઝ હતો क्रिस्टल ऑफ सोडियम हाइड्रोक्साइड आर डीलिक्विशन सो कई सके से मॉइस्चर ने एब्जॉर्ब कर सकस एंड द सोडियम हाइड्रोक्साइड सॉल्यूशन एट द सरफेस रिएक्ट विद कार्बन डाइऑक्साइड इन द एटमॉस्फेयर टू फॉर्म Na2CO3 मींस NaOH से रिएक्शन करवानी CO2 जोड़े એટલે શું બની જશે Na2CO3 છે એને ફોર્મ કરશે યુઝ ઇસ પોસિબલ